નમસ્કાર, ઝી ગુજરાતી સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. ભૂરાટા થયેલા શિવસૈનિકોએ ઝી ન્યૂઝ પર હુમલો કર્યો. વિજ્ઞાન માટે કાયમ કોયડો બનેલો પુનઃ જમદનનો મામલો દરેકને ગમરોળે છે. બેનર્જી કમિશને 2 મહિનામાં તમામ રિપોર્ટ સબમિટ કરવા માટે નાણાવટી પંચનો આદેશ. જરૂર પડે ફ્રાન્સ એની શિપનું એસ્બેસ્ટોસ પરત લઈ જશે. ઝી ન્યૂઝની મુંબઈ ઓફિસમાં શિવ સૈનિકોએ તોડફોડ કરી છે. આ વિશે વધુ માહિતી આપે છે મુંબઈથી અમારા સંવાદદાતા પ્રીતિ સોમપુરા. પ્રીતિ, આ આખી ઘટનાક્રમ કેવી રીતે બન્યો અને કેવી રીતે આ હુમલો થયો? તોડી નાખ્યા છે અને એની સાથે જે ઓબી વેન છે જેનાથી લાઈવ બ્રોડકાસ્ટિંગ થાય છે એ ઓબી વેન ના કાચ પણ તોડી નાખ્યા છે. અને જયારે લોકો અહીંયા આવ્યા ત્યારે શિવસેના ની નારાબાજી લગાવી રહ્યા હતા. અને આ આખો જે વિવાદ છે એ ગયા રવિવારે એક કાર્યક્રમ થયો હતો અલ્ફા ગૌરવ નો, અલ્ફા ગૌરવ પ્રસ્કાર નો. એમાં કાકા મલા વાજવા નામનું એક મરાઠી નાટક રજૂ કરવામાં આવેલું. એ જે નાટક હતું બાળ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેને લઈને હતું. રાજ ઠાકરે કઈ રીતે પાર્ટીમાંથી અલગ થયા, શિવસેના છોડી, આખું દર્શાવવામાં આવ્યું હતું. તો એને લઈને અમુક શિવસૈનિકોએ નારાજગી વ્યક્ત કરી અને અહીંયા આવીને એમને હુમલો કર્યો છે. ધન્યવાદ પ્રીતિ, આ વિશે વધુ પણ માહિતી અમે તમારી સાથે સંપર્કમાં રહીને લેતા રહીશું. હવે જોઈએ અમારો એક વિશેષ અહેવાલ. આત્મા મરતી નથી. ગુજરાતમાં 11 વર્ષના એક બાળકે પોતાની પ્રેમિકાને બેરહેમીથી હત્યા કરી છોકરો હિન્દુ અને એની માશુકા મુસ્લિમ કત્લ કર્યું હોવા છતાં છોકરો ખુલ્લેઆમ ફરી રહ્યો છે. તમે કહેતા છે એમ વિચારતા હો કે આ લાટ સાહેબનો છોકરો હશે, પરંતુ એવું નથી. આ મામલે કાયદાના પણ હાથ બંધાયેલા છે, કારણ કે ઘટના પુનઃજન્મની છે. હવે હાલત એ છે કે છોકરી પોતાની મોતનો બદલો લેવા બેતાબ છે. 11 વર્ષના સુતોષની હાલત જોઈ તેના પરિવારજનો ફફડી ઉઠે છે. કારણ આટલાની ઉંમરમાં તેની પાછલા જન્મની પ્રેમિકા લુબ્નાને યાદ કરી છે. ગાંધીનગરની અંગ્રેજી સ્કૂલમાં ભણતો આશુતોષ જણાવે છે કે પાછલા જન્મમાં તેણે તેની પ્રેમિકા લુબ્નાની હત્યા કરી ગટરમાં નાખી દીધી હતી. હકીકતમાં આ આખી કહાની પૂર્વજન્મની છે. જો આશુતોષનું સાચું માનીએ તો તે ગયા જન્મમાં વિશાલ નામનો બ્રાહ્મણ હતો અને અલ્હાબાદમાં રહેતો હતો. તેની એક મુસ્લિમ યુવતી લુબ્ના સાથે લડી ગઈ હતી, પરંતુ 1972માં અલ્હાબાદમાં થયેલા કોમી રમખાણમાં તેણે લુબ્નાને બેરહેમીથી મારી નાખી. હવે લુબ્નાનો પ્રતાપમાં આશુતોષને હેરાન કરી રહ્યો છે. બધા જોક્સ કહીએ, ભણવાની વાતો કરીએ, એવું બધું કરીએ, પછી એ થર્ડમાં બસ એ થોડા દિવસમાં ચાલ્યું. પછી એ થર્ડમાં થર્ડ ટર્મ એક્ઝામ આવીને બસ એનથી નહોતી અપાતી ને એવું બધું હતું અને પછી એ મરી ગઈ. અને પછી બસ એ પછીથી ફિફ્થ થર્ડ ફોર્થમાં કંઈ ના થયું. પછી ફિફ્થમાં થયું એટલે બીવડા ને એવું કરે. પછી અહીંયા પછી વીએસમાં એ આવે, વીએસમાં દાખલ કર્યો ત્યારે પણ એ આવતી હતી. અને પછી બીવડા કે મેં તુજે માર ડાલુંગી, મેં તુજે માર ડાલુંગી. આશુતોષના જણાવ્યા પ્રમાણે લુબ્નાએ ગાંધીનગરમાં નિશાના રૂપમાં જન્મ લીધો. તે પછી આશુતોષના ઘરની નજીક તે અને નિશા સાથે નીકળતા હતા. પરંતુ નિશાને યાદ હતું કે પૂર્વ જન્મમાં વિશાલ એટલે કે આશુતોષે તેને જીવતી સળગાવી હતી. આથી આશુતોષ નિશાને જોતા જ ગભરાઈ જતો. દરમિયાન 8 વર્ષે બ્રેઇન ટ્યુમરને કારણે નિશા મૃત્યુ પામી. પરંતુ આશુને નિશાથી છુટકારો મળ્યો ન હતો, કારણ કે નિશાનું ભૂત હજુ આશુને પરેશાન કરે છે. આશુના માતા પિતાનું પણ માનવું છે કે આશુને આગ સાથે રમવું બહુ ગમે છે. એ માચીસ ના મળે ને તે બાણું જ વાસી દેતો હતો. કાં તો માચીસ લઈને પછી મળે તો પછી મારો નાનો બાબો છે કે કોઈની ઉપર આમ સળગાઈને નાખી દે પછી એવું. એટલે એને એમ થાય કે મને નાખ સળગાઈ છે દિવાસળી. એક દિવસ તો સાંજે એના પપ્પા એને સળગાવ્યું ત્યારે એને શાંતિ થઈ. અને ઇન્ટરનેટ કે પે મેં થોડા ટ્રાય કિયા કે અગર જૂના કોઈ ન્યૂઝ પેપર મેરે કો મિલે અલ્હાબાદમાં એસી કોઈ ઘટના ઘટી હોય ઓર ઓલ્ડ પેપર મેં અગર મેરે કો ઇન્ટરનેટ પે મિલ જાવે તો મેં દેખું, લેકિન વો મેરે કો કુછ મિલા નહીં.
और फिर मैंने मेरे को मेरा एम एक ही था कि बच्चे को अच्छा हो जाता है तो फिर अपने दूसरा कोई जरूरत नहीं है, तो बच्चे को अब मेरा अच्छा हो गया है। હવે નિશા પણ નથી અને દુપના પણ નથી, પરંતુ આ બંનેની આત્મા દ્વારા આશુતોષને મારી નાખવાની અપાતી ધમકી આશુ તડપી ઉઠે છે। પોતાના લાડકવાયા પર બનેલી આ અજીબો ગરીબ દાસ્તાનથી આશુના મા બાપ પરેશાન છે। જો કે પૂર્વજન્મનો આ કિસ્સો વાદ વિવાદનો વિષય છે અને એક રહસ્યમય કોડો પણ આશુના મા બાપને થયેલા અનુભવને કારણે તેમનામાં પૂર્વજન્મનો વિશ્વાસ મજબૂત થયો છે। ગુજરાતી સમાચાર માટે જનક દવે, ગાંધીનગર। વિજ્ઞાન માટે કાયમ પુનઃજન્મ એક કોયડો બનીને રહ્યો છે, આના વિશે આજે આપણી સાથે વાત કરવા છે આશુતોષ, તેના પિતા શ્વેતલભાઈ, ઉપાસક જાની કાકા અને જ્યોતિષાચાર્ય શાસ્ત્રી રઘુનાથ દવે। સૌથી પહેલાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ આશુતોષના ફાધર પાસેથી કે ખરેખર કેવી રીતે એમની નજરમાં આવ્યું। સૌથી પહેલાં શ્વેતલભાઈ એ કહેશો કે તમારા ધ્યાનમાં આખી વાત કેવી રીતે આવી અને કેવી રીતે તમને આ પુનઃજન્મની વાત હોય એમ લાગ્યું? 16 તારીખે જ્યારે વીએસમાં એડમિટ હતો 16 ડિસેમ્બરે, ત્યારે એનું જે વર્તન હતું એ શંકાસ્પદ હતું। એટલે એ વખતે એક અમે હાજર જે હતા એમના જોડે અમે એક તાંત્રિકને બતાવવા ગયા હતા અને એમણે જે એ વખતે વિધિ કરી એ વખતે એને ફેર પડી ગયો, જે એને દુખાવો કે જે થતું હતું એનાથી। અચ્છા, એક 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 તાંત્રિક સુધી તમે ગયા, પરંતુ એ પહેલા આશુતોષ આપણે એ વાત કરીએ કે તને ખરેખર શું અનુભવ થાય છે, તને શું થાય? એટલે અનુભવ તો એમ એવું થાય કે હમણાં કઈ મન થશે એવું બધું કામ। એટલે તને તારી સાથે જે છોકરી ભણતી હતી એ કેવી રીતે તારી પાસે આવે, શું થાય અત્યારે? એટલે અત્યાર તો એ મરી ગઈ, ત્યારથી તો મને એ હવામાં આવે ને પછી એક એટલું જ બોલ્યા કરે કે મેં તુજે માર ડાલ્યું, બસ એટલું એક વાક્ય જ બોલે, બીજું કોઈ જ નથી બોલતી માર જોડે। અચ્છા, પછી બીજું શું કરે? અને એ બીવડાય બીવડાય જ કરે આમ। અચ્છા, તમે જેમ કહ્યું કે ડિસેમ્બર મહિનામાં હોસ્પિટલમાં દાખલ કર્યો, એ પહેલાં આની બિહેવિયર કેવી હતી કે જેના કારણે તમને આ લાગ્યું કે, જેમ કે હમણાં થોડી વાર પહેલાં એના મમ્મીએ કહ્યું કે માચિસ લઈને નાખતો, શું આખી ઘટનાક્રમ શું હતો? એટલે ડિસેમ્બર પહેલાં તો એને એવું કશું હતું, એ ડિસેમ્બર પહેલાં એને માથામાં દુખાવો થતો હતો, શ્વાસ ચડતો હતો એને અને એ ચક્કર આવે ને પડી જતો હતો એ। એટલે એ પહેલાં તો આપણે મેડિકલી અમે આવું કશું વિચાર્યું જ નહોતું કે એને આવો કોઈ પ્રોબ્લેમ હોય, એટલે અમે મેડિકલી જ અમે તપાસ ઇન્વેસ્ટિગેશન કરાવ્યું। પણ 16 તારીખે એને જે હોસ્પિટલમાં એનું જે વર્તન આવ્યું ને અને તાંત્રિક એમ બતાવ્યું ને એનાથી એને એ વખતે ફેર પડી ગયો। શું કહાની શું બહાર આવી કહાની? એમાં તાંત્રિકને એક એમનાથી તો એ પછી તો અમે બીજા 2-3 તાંત્રિકને બતાવ્યું પણ કોઈ ફેર પડ્યો નહીં। પણ 5 જાન્યુઆરીએ જ્યારે એને ખરી તકલીફ થઈ એ વખતે અમને એમ ફીલ થયું કે કદાચ એવો થોડીક પળમાં આપણો બાળકને હતું ના હતું થઈ જશે એમ। શ્વેતલભાઈ, હજી પણ ચર્ચા આપણે ચાલુ રાખીશું। મિત્રો, સમય છે અત્યારે એક નાનકડા વિરામનો, ત્યારબાદ વિજ્ઞાન માટે અને મેડિકલ સાયન્સ માટે કોયડો બનેલા વિષય ઉપર હજુ પણ આપણે ચર્ચા ચાલુ રાખીશું। પુનઃજન્મની વાત પર વિજ્ઞાન અને ધર્મ કાયમ અલગ અલગ રહ્યા છે। ભારતીય શાસ્ત્રોમાં પુનઃજન્મની વાત છે તો વિદેશીઓમાં હજી અવઢવ છે। પુનઃજન્મ પછી વિદેશીઓ અને વિજ્ઞાન માટે કાયમ કોયડો રહ્યો છે, પરંતુ શાસ્ત્રોને સમર્થન આપતા ઘણા કિસ્સા બહાર આવ્યા છે। એક નજર શાસ્ત્રોમાં ગયેલી વાતો પર। નાનપણથી જ આપણે સાંભળતા આવ્યા છીએ કે કર્મના ફળ બીજા જન્મમાં મળે છે। યજુર્વેદમાં કહેવાયું છે કે મૃત્યુ પછી આત્મા પુનઃજન્મ લે છે, તો ભાગવતમાં તેનો અલગ ઉલ્લેખ છે। ભાગવત પ્રમાણે દરેક જીવે કર્મના આધારે 1,84,000 પીડા એટલે કે જન્મ હોય છે। સંચિત કર્મના આધારે પુનઃજન્મ થાય છે। જે સારા કર્મ હોય તો સારો અવતાર મળે અને ખરાબ કર્મ હોય તો સારો અવતાર નથી મળતો। એટલું જ નહીં, આગલા જન્મની વાસના અધૂરી હોય તો ક્યારેક પુનઃજન્મ વખતે તેની યાદ પરેશાન કરે અથવા ઈચ્છા પૂર્તિ માટે પ્રયાસ પણ કરે છે। મહાભારતમાં અભિમન્યુના પુનઃજન્મનો ઉલ્લેખ છે, પરંતુ કામ અને ક્રોધ પરના વિજય પછી તેનો પુનઃજન્મ પોપટ તરીકે થયો હતો। આમ શાસ્ત્રો પ્રમાણે પુનઃજન્મને સમર્થન મળે છે।
ब्यूरो रिपोर्ट, जी गुजराती समाचार। આવિશે વાત કરવા આપણી સાથે અહીંયા સ્ટુડિયોમાં હાજર છે આશુતોષ, તેના પિતા શ્વેતલભાઈ, જાણીતા ઉપાસક જાનીકાકા અને જ્યોતિષાચાર્ય શાસ્ત્રી રઘુનાથ દવે। પરંતુ વિરામ પહેલાં જેમ આપણે વાત કરતા હતા એમ શ્વેતલભાઈ પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીએ। શ્વેતલભાઈ, જે ઘટના પુનર્જન્મ સાથે સંકળાયેલી છે એ કઈ ઘટના બહાર આવી આખી વાતમાં? એ કે અલ્હાબાદ જે આ નિશા નામની જે એને છોકરી છે બીવડાવતી હતી એ અલ્હાબાદમાં પહેલા રહેતા હતા અને આ આશુતોષ વિશાલ નામનો બ્રાહ્મણ છોકરો હતો અને તેણે એને સળગાવીને ગટર લાઇનમાં નાખી દીધી હતી। હુલ્લડ કંઈ 1972ની આસપાસ થયા હતા એવું કહ્યું હતું। અને એને પછી જાની કાકાએ એને સત્સંગ કર્યો, વાતચીત કરીને એમાં એને મને કે તું એને મુક્ત કરવા હવે શું જે કહેશે એને પપ્પા કરશે, એટલે એણે કે 15 દિવસે ચોકલેટો વેચવી બાળકોને, અખબારી કે કોઈ પણ માધ્યમ દ્વારા વાતને જાહેર કરવી, ને આ રીતની 2-3 શરતો મૂકી, અલ્હાબાદ આવીને ત્રિવેણી સંગમ ઉપર વિધિ કરવી। એટલે એમાંની 1-2 વાત તો અમે કરી દીધી, પણ અખબારી માધ્યમની વાત છે એ મેં કીધું આ વાતને ક્યાં જાહેર કરવી, એટલે મેં કરી નહોતી। તો એના લીધે એને 20 દિવસ પછી ફરી પાછો પ્રોબ્લેમ થયો અને એ વખતે ફરી પાછા એણે આવીને કહ્યું કે હવે તમે હજી એક વાત નથી પાડી એમ કે અમારી મારી। અચ્છા શ્વેતલભાઈ, આપની સાથે વાત કરી, જાનીભાઈ પણ અમારી સાથે જ છે આજે સ્ટુડિયોમાં। જાનીભાઈ સાથે વાત કરીશું અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર આખી આ વિધિ કેવી રીતની હોય છે, શું હોય છે અને પુનઃજન્મનો મામલો કેવો હોય છે। જાનીભાઈ સાથે આપણે વાત કરીશું, અમારા સંવાદદાતા જનક દવે અત્યારે આ જ ચર્ચામાં જાનીભાઈ અને જાણીતા જ્યોતિષવિદ રઘુનાથભાઈ સાથે છે। જરાક એ વાત કરીએ, જાનીભાઈ પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીએ કે જાનીભાઈને ખરેખર આ આ પુનઃજન્મનો જે વાત છે તો પુનઃજન્મની અંદર મામલો શું હોય છે? જી ભાર્ગવ, જાનીભાઈ એક એવા મહેમાન છે કે જે આ પૂરી ઘટનામાં સાક્ષી રહ્યા છે, જે આપણી સાથે જ આપણે એમને પૂછીએ કે કેવા પ્રકારે આ ઘટનાની અંદર એમનું ઇન્વોલ્વમેન્ટ રહ્યું અને કેવી રીતે આ ઘટના બહાર આવી। જાનીભાઈ શું કહેશો, કેવા પ્રકારની આ એક લવ સ્ટોરી કહી શકાય? લવ સ્ટોરીમાં આશુતોષ જે વિશાલના નામે હતો શું બતાવતો હતો, આપની આગળ શું કહાની એને રજૂ કરી? એમાં શું થયું કે એ ગયા જન્મની અંદર એની લવ સ્ટોરી નથી, પણ જે કોમી ઉલ્લડ જે નિશાએ વાત કરી હતી કે ઉલ્લડ ફાટી નીકળ્યું હતું અને મૂળ સુરતમાંથી અલ્હાબાદ ગયે 2-3 દિવસ જ થયા હતા અને ત્યાં આ ઘટના બની હતી। એમાં ગટર ઉપર કેરોસીન છોટી અને આ જેમ ટોરું સળગાવે મેં સળગાવી દીધી હતી। હવે એ જે કાર અને જે ક્રોધ કોઈ પણ કારણ વગર, કોઈ પણ ગુના વગર જે શિક્ષા એને કરી, એનું ચિત્તની અંદર એક એટલી સોલિડ જે વ્યક્તિએ એને સરગાઈ હતી કે જે ગયા જન્મ વિશાલ બ્રાહ્મણ હતું, એ ચિત્તનાંગાથી એ જ ટાઈમ એ ચિત્તનાંગાથી એની સાથે જ્યાં આશુતોષ આ જન્મમાં આશુતોષ બન્યો, તો એની કુદરતી એવી ઘટના છે કે જે માણસનું ચિત્ત જો લાગ્યું હતું એની આજુબાજુ એ કુદરતી રીતે જ એનો જન્મ પણ એ ગાંધીનગરમાં થયો, ફરીથી એ જ ધોરણમાં એ ભણ્યો, પણ ત્યાં બાળક હોવાથી પ્રેમની કોઈ વાત નથી, પણ જે એનું વેરનું એક વારવાની જે એની પોતાની એક તમન્ના હતી એ અધૂરી થઈ ગઈ અને એ એક્સપાયર્ડ થઈ ગયા પછી એ જ્યારે મળી ગયા ત્યારે ગાંધીનગરમાં જે જન્મી હતી એ તો ભૂલી ગઈ, પણ જે અલ્હાબાદમાં જે પહેલાં એ હતી જે લુપ્તના નામની। જનક, અહીંયા આગળ એક બહુ મહત્વનો મુદ્દો એ ઉપસ્થિત થાય છે કે જો એની ઈચ્છા છેલ્લે જો બદલો લેવાની હતી તો એ જ્યાં સુધી અહીંયા હતી ત્રીજા ધોરણમાં હતી ત્યાં સુધી આ આખા મામલામાં ક્યાંય આગળ કેમ ન વધી, તો એના વિશે જાનીભાઈ શું કહેશે? લો લેવાની વાત છે, પૂર્વજન્મમાં શું આ પ્રકારનું હોઈ શકે? આપણી પાસે જ્યોતિષ રઘુવીરભાઈ જનક, પહેલા આપણે જાનીભાઈ સાથે વાત કરીશું કે ખરેખર જો એ ત્રીજા ધોરણમાં ભણતી હતી ત્યાં સુધી જો એને આ બદલો લેવાની વાત હતી તો ત્યાં સુધી એ કેમ વાત બહાર ન આવી? જાનીભાઈ એક વાત જાણવાનો પ્રયાસ કરીશું કે જો બદલો લેવાની વાત હતી તો ત્રીજા ધોરણ સુધી કેમ રાહ જોઈ અને એ પછી આ વાત કેમ બહાર આવી, એ ત્રીજા ધોરણ સુધી રાહ જોવાનું શું કારણ? આમના પ્રેતાત્મીઓની દેવોની અને પિતૃઓનીમાં કોઈ ટાઈમનો લિમિટ હોતો નથી, એનો જ્યારે તાલ આવી જાય એનો જ્યારે સમય આવી જાય ત્યારે હુમલો એ કરી દેતા હોય, એટલે એમના માટે કોઈ સમય કોઈ વખત એમના માટે છ જ નહીં વાપરી લેવો, એટલે એનો મતલબ કે એ જ્યાં જન્મે ત્યાં એના સાઈડમાં પડછાયાની રૂપે એ પોતે હાજર તો હતી જ, પણ એને જ્યારે બદલો લેવાનો સમય આવતો હતો એ મોડે એનો દેહ છૂટી ગયો, એટલે એને બદલો લેવો તો એ તો એનું જૂનું બીજ હતું। આપ એમ કહેવા માંગો છો પીડા આપી અને ધીરે ધીરે ખતમ કરવાની વાત? હા બસ, બિલકુલ 100%, એ તો એનો એટલો સ્કરાયેલો ચહેરો હતો, એટલી વાત હતી કે એને ઘણી જગ્યાએ એના જે આશુતોષના પિતા લઈ ગયા
કોઈ જગ્યાએ કંટ્રોલમાં આવ્યું જ નહોતું, કારણ કે આ તો પ્રેમની દુનિયા છે. પ્રેમ બતાવો તો કોઈ પણ પિતૃ હોય, કોઈ પણ પિતાત્મા હોય, કોઈ પણ દેવ હોય તો રાજી થાય. જનક, એક વાત કરીશું આપણે હવે શાસ્ત્રીજી સાથે, દવે સાહેબ સાથે, કે ખરેખર જો આ રીતની પરિસ્થિતિ હોય તો શું શાસ્ત્રોમાં જેમ કહ્યું છે કે વાસના અતૃપ્ત રહે તો આપણી સાથે શાસ્ત્રી રઘુવીરભાઈ પણ છે. આપણે એમને પૂછ્યું શાસ્ત્રોમાં રઘુવીરભાઈ આ પ્રકારની, અહીંયા એક નવી વાત મૂકવામાં આવી કે વેરવૃત્તિ દાખવવાની હતી, શું એ પ્રકારની પણ ઘટના હોઈ શકે? કદાચ આ પહેલી વાર આવું બન્યું હશે. આપણા હિન્દુ શાસ્ત્રમાં અને જૈનોમાં, ખ્રિસ્તીમાં, આખા વર્લ્ડમાં એક વસ્તુ નિશ્ચિત છે કે અંતે મતિ સગતિ, અંતકાળે જે દેહ છોડ્યા પછી જે કંઈક એના વિચારો હોય, એ અંતકાળે જેવો હોય એ બીજા જન્મની અંદર એ પ્રવર્ત થાય છે. તો યમ યમ વાપી સ્મરણ ભાવમ તેજંતે ય કલેવર, આ શરીર છોડ્યા પછી જે એની અંતિમ ઈચ્છાઓ જે છે એ બીજા જન્મની અંદર પૂરી થાય છે. હવે આપણા ધર્મશાસ્ત્રોમાં તો સ્પષ્ટ બતાવ્યું છે કે ભાઈ ભૂતયોની, પ્રેતયોની, પિશાચીઓની, બ્રહ્મરાક્ષસીઓની આ બધી જે યોનિઓ રહેલી છે એમાં ગીતાજીમાં ભગવાન કૃષ્ણ તો પોતે સ્પષ્ટ કહે છે કે અર્જુનને પોતે ઉપદેશ આપે છે કે જ્યારે અનેક જન્મો બહુની મેં વ્યતીતાની જન્માની તો અર્ચા અર્જુન, ઘણા મારા તારા જન્મો વ્યતીત થઈ ગયા પણ એ બધાને હું જાણું છું, તું નથી જાણતો. એટલે એક અજ્ઞાન નાનું બાળક હોય અને જ્યાં સુધી સમય છે અત્યારે એક નાનકડા વિરામનો, વિરામ બાદ પણ જોતા રહો અમારો વિશેષ કાર્યક્રમ આત્મા મરતી નથી. વિરામ બાદ પુનઃ એકવાર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો અમારો વિશેષ કાર્યક્રમ આત્મા મરતી નથી. આ વિશે વાત કરવા આપણી સાથે છે આશુતોષ, તેના પિતા શ્વેતલભાઈ, ઉપાસક જાની કાકા અને જ્યોતિષાચાર્ય શાસ્ત્રી રઘુનાથ દવે. આપણે આ વિશે ચર્ચા કરીશું. એ પહેલાં એ જાણવાનો પ્રયત્ન કરીએ કે જો આ શ્વેતલભાઈ જે છે આશુતોષના પિતા, એ પોતે પણ આરોગ્ય વિભાગમાં કામ કરે છે તો મેડિકલ સાયન્સ ક્યાં જવાબ આપી ગયું ને પછી કેવી રીતે એમણે પ્રયત્નો કર્યા? શ્વેતલભાઈ એ કહેશો કે તમે મેડિકલ ટ્રીટમેન્ટ કઈ પ્રકારની કરાવીને પછી ક્યારે તમે થાક્યા એનાથી? એને મેં MRI બ્રેન કરાયો, સિટી બ્રેન કરાયો, EEG કરાયો, ECG કરાયો, લેવા યુરિન એના ટેસ્ટ પણ કરાયા ડાયાબિટીસના, આંખમાં પણ ડિટેલ તપાસ કરાવી લગભગ 10-12 દિવસ, પણ બધામાં રિપોર્ટ્સનો એના નોર્મલ આવતા હતા. અને એને પ્રોબ્લેમ એનો ચાલુ રહેતો હતો, ડૉક્ટર્સની સામે પણ એને પ્રોબ્લેમ ચાલુ રહેતો હતો, તો પણ ડૉક્ટર્સ એમ કહેતા કે એને કશું કોઈ પ્રોબ્લેમ નથી, તમે રજા લઈને ઘરે જતા રહો. શીતલભાઈ એના પછી થાકીને તમે ઓપ્શનલ પછી તાંત્રિક પાસે હું ગયો અને એમાં એને મને એમ લાગ્યું કે આવી કોઈક તકલીફ છે, એટલે પછી એક પછી એક કરતા જાની કાકા પાસે પહોંચ્યો હું અને ત્યાં આશુતોષને એમની જોડે લઈ ગયા પછી સારું થયું. આ વિશે આપણે વાત કરીશું જાનીભાઈ સાથે. જાનીભાઈ સાથે અમારા સંવાદદાતા જનક દવે અત્યારે છે. જનક, એક બહુ મહત્ત્વની વાત એ અહીંયા આગળ આવીને ઊભી રહે છે કે જ્યાં મેડિકલ સાયન્સ જવાબ આપી ગઈ છે ત્યાં તંત્ર વિદ્યાએ ઘણી બધી મદદ કરી છે. ક્યાંક એવું કહેવાય છે સાયકોલોજીની ભાષાની અંદર કે આ એક પ્રકારનું હીલિંગ હોય છે, કાઉન્સિલિંગ થાય છે અને કાઉન્સિલિંગના કારણે ફરીથી ક્યોર થઈ શકતા હોય છે. તો વિજ્ઞાન અને આ બંને વચ્ચેનો કેટલો ફરક છે એ વિશે જાનીભાઈ સાથેથી જરા એક સવાલ પૂછીએ આપણે. જાનીભાઈ, સવાલ છે કે મેડિકલ સાયન્સે એક હદે હાર માની લીધી ત્યાં તંત્રવિદ્યા કામ લાગી, તંત્રવિદ્યા કેટલે અંશે આપ માનો છો અથવા તો કેવી રીતે એનું સફળ પરિણામ નીકળી શકે? તંત્રવિદ્યા કરતાં ભાવની જે અને પ્રેમની જે દુનિયા છે એ બહુ ઊંચી છે અને તંત્રવિદ્યા એ હું પોતે એમાં માનતો નથી. હું તો ભાવ અને પ્રેમ અને ભક્તિ એ ત્રણ હથિયારમાંથી કોઈ પણ આજની તારીખમાં જગતની કોઈ એવી તાકાત નથી કે જે તમને કોઈ વસ્તુ ના પ્રાપ્ત થઈ શકે. તો અગત્યની વસ્તુ શું છે કે ભાવ, પ્રેમ ને વચન. વચનની કિંમત પ્રેતાત્મામાં, દેવીઓનીમાં અને પરમાત્માની પ્રાપ્તિમાં પણ વચનની કિંમત બહુ છે. અને આ લાઇનમાં વચન સિદ્ધિ હોય, ધારો કે આ પ્રેતાત્માને મેં પ્રશ્ન કર્યો તો એને કીધું કે મહારાજ એ તમે પહોંચ મૂકી આવ્યા છો કે દીકરીઓ, મારો નંબર 6 છે.
તો એને ખબર પડી જ જાય પ્રેતાત્માને કે આ માણસ બોલે છે કરે છે. તો ધારો કે આશુતોષના પિતા કાર્ય ના કરી શકે અને આનું કંઈ આની જે કંઈ એની વાત કરી એનું માન્ય ના રાખે તો હું પોતે મારા ખર્ચે પણ હું આ કરી શકું તો જ આ લોકો આપણો સંગ કરી શકે અને આપણી વાત માનીને પોતે આપણી વાત એ સ્વીકારી શકે. જનક, આપણે હવે વાત કરીશું દવે સાહેબ સાથે કે જ્યોતિષ શાસ્ત્રમાં એવી કઈ બાબતો છે કે જેને આ પુનઃજન્મની વાતને ઉજાગર કરે છે અને શાસ્ત્રોમાં એનો કેટલે સુધીનું સમર્થન છે? રઘુવીરભાઈ, એ વાત જાણવાનો પ્રયાસ કરીશું કે શાસ્ત્રો કેટલી હદે આ વસ્તુને માને છે. આપણા શાસ્ત્રોમાં તો સ્પષ્ટ છે કે ભાગવતમાં પહેલું શરૂઆત થઈ ગઈ છે કે એક ધંધુકારી નામનો પ્રેત જે પોતાના કુકર્મથી આકસ્મિક મૃત્યુ પામ્યો અને જે જે આકસ્મિક મૃત્યુ થાય અકસ્માત મૃત્યુ થાય એની મનની તમામ ઈચ્છાઓ બાકી રહી ગઈ હોય અને એ ભૂતોની પ્રેતીઓની પિશાચીઓની એનું રૂપ ધારણ એ કરે છે. એ સાથે મહારાજા ભરત જેવા કે ત્રણ ત્રણ જન્મ સુધી મહાયોગી હોવા છતાં એને ત્રણ જન્મ લેવા પડ્યા છતાં એને સ્મૃતિ હતી કારણ કે એમનામાં વિકાર શબ્દ ન હતો, તપસ્યા જ હતી. તો પૂર્વજન્મ જે છે એ તમામ પુરાણો, શાસ્ત્રો, વેદો અને અનેક ધર્મશાસ્ત્રો, જ્યોતિષશાસ્ત્ર દરેકમાં પુનર્જન્મ એ સંપૂર્ણ દાખલા દલીલો સાથે વ્યવસ્થિત બતાવ્યો છે, એનો ઇતિહાસો છે અને વર્લ્ડમાં પણ આખા વર્લ્ડમાં એ અનેક બનાવો પ્રત્યક્ષ બન્યા છે અને એના ઇતિહાસો અત્યારે મોજૂદ છે. જી ભાર્ગવ, આપણે સાંભળ્યું કે જે પ્રકારે શાસ્ત્રોમાં પણ પુનર્જન્મની વાતને માનવામાં આવે છે એમ રઘુવીરભાઈનું કહેવું છે. જનક, હવે વાત કરીશું આપણે શ્વેતલભાઈ સાથે જેઓ પોતે આરોગ્ય ખાતામાં કામ કરી છે, મેડિકલ સાયન્સમાં પણ ઘણું બધું માને છે. શ્વેતલભાઈ, એ કહેશો કે તમે કોઈ સાયકેટ્રિસ્ટની કે એની કોઈ ટ્રીટમેન્ટ, હા, તો એમાં શું પરિણામ આવ્યું, એનું શું કારણ? સાયકેટ્રિસ્ટમાં બતાવ્યું એમણે એમ કહ્યું કે બાબો છે એ તમારો ટેન્શન કરે છે એમ, કોઈ એને કોઈ ટેન્શન છે, એના અજ્ઞાત મગજમાં કોક એવી કોઈ ઘટના બની હોય અથવા તો તમારું કોઈ એવું વર્તન હોય અથવા એને કોઈ પિક્ચર જોયું એ ઘટના એના અજ્ઞાત મગજમાં જે છે એના કારણે એને આવું થાય છે એમ. એટલે જ્યારે એને આવું થાય ત્યારે તમારે એને ખાલી એનું ઓબ્ઝર્વેશન કરવાનું, એને દવા પણ નહીં આપવાની. કે સાયકિયાટ્રિસ્ટની પાસે બે વાર કાઉન્સેલિંગ પણ કર્યું હતું પણ 20-25 દિવસ સુધી અમે જોયું, પણ પછી એને જ્યારે આપણને પોતાને એવું ફીલ થાય કે હવે છોકરાને કંઈક થઈ જશે એવી પરિસ્થિતિ હોય ત્યારે તો આપણે ઓબ્ઝર્વ કરાય નહીં પછી. ખૂબ જ આભાર શીતલભાઈ. જનક, હવે આપણે વાત કરીશું જાની કાકા પાસેથી, એમને જે પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે એમણે કેવી રીતે આ વાતના મૂળ સુધી પહોંચી શક્યા. જાની, મેં જાણવા માંગીએ છીએ કે વાતના મૂળ સુધી આપ કેવી રીતે પહોંચ્યા આખી ઘટનામાં? આમાં મુખ્ય ફાળો મારા ગુરુજીની શક્તિનો છે. ડાયરેક્ટ કોઈ શક્તિ અથવા કોઈ પણ માધ્યમ વગર, આજે આ સ્પીકરના માધ્યમ વગર હું કોઈ જગ્યાએ દેખાઈ ના શકું, એ તો ગુરુનું એક માધ્યમ છે અને એ ગુરુના માધ્યમથી કઈ કઈ વાઇબ્રેશનો છે કે જે વાઇબ્રેશનોથી એ મારી વ્યક્તિગત આશુતોષના કેસની વાત કરીએ તો એને જ હું વાત કરી રહ્યો છું. આશુતોષના કે હું જે મારા અંદર જે પૂજાનો રૂમ છે એ આજ 12 વર્ષ થયા, એ નવું મકાનમાં બનાવેલો અને એ રૂમની અંદર સાધુ સંતો હિમાલયના, જૂનાગઢના, આખા ભારતના સાધુ સંતો અંદર રોકાય છે. પવિત્રતા બિલકુલ, બિલકુલ સ્વચ્છતા અને બિલકુલ એકદમ જે વાત કરીએ કે જે શુદ્ધ વસ્તુ. આપનું કેવું છે આધ્યાત્મિક દ્રષ્ટિના કારણે આપ મૂળ સુધી પહોંચી શક્યા? હા, બસ આધ્યાત્મિક તો પહેલાં જ ને, કારણ કે એ મારા ગુરુનો જે ગુરુ ભાવ, ગુરુ પ્રેમ અને જે ગુરુની અંગાતી જે મારી ભક્તિ એ એનું મૂળ છે. જનક, આની ઉપર હજુ પણ ચર્ચા થઈ શકે એમ છે પરંતુ સમયના અભાવે આપણે અહીંથી છૂટા પડવું પડશે. હવે નજર નાખીએ આજના તાપમાન પર. હવે વાત કરીએ SMS કોન્ટેસ્ટની. અમારો આજનો સવાલ છે કે રૂપેરી પડદેથી રાજનીતિમાં ઝંપલાવનાર કલાકારોના કાર્યોથી આપ સંતુષ્ટ છો? જો તમારો જવાબ હા હોય તો ZZN A ટાઈપ કરો અને જો ના હોય તો ZZN B ટાઈપ કરો અને અમને 7575 પર SMS કરો, જેનું પરિણામ તમે આજે રાત્રે જ અમારા 10 વાગ્યાના સમાચારમાં જોઈ શકશો. ઝી ગુજરાતી સમાચાર અંગે આપના પ્રતિભાવ અને સૂચનો અમને જરૂરથી લખી મોકલાવો. પ્રતિભાવ ઉપરાંત આપની આસપાસ બનતી ઘટના અને આપની સમસ્યા પણ અમને જરૂરથી લખી મોકલાવો. અમારું ઈમેલ એડ્રેસ છે ઝી ગુજરાતી @ZNetwork.com.
તો સમાચારોમાં બસ અત્યારે આટલું જ. ફરી મળીશું ગુજરાત સહિત દેશ વિદેશની ઘટનાઓ સાથે. નમસ્કાર.